સુરતના વારછા વિસ્તારમાં લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. વારછા વૃંદાવન એસ્ટેટમાં હીરાના કારખાનામાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 28 લાખમાં તૈયાર હીરાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. કારખાનામાં કામ કરતો રત્ન કલાકાર હીરા ચોરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. બોઇલ કરવા મૂકેલ હીરાની ચોરી થઈ છે. ચોરીની ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ. વારછા પોલીસે આરોપીને ગણતરી કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. જોઈન્ટ પોલીસ કમિશનર તે ઘટનાની સ્થળની પણ મુલાકાત લીધી હતી. આમાં સુરતના વારછા વિસ્તારમાં લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે પણ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. મારું નામ કિશોરભાઈ રામજીભાઈ ડુંગરા. કિશોરભાઈ, કઈક ચોરીની ઘટના બની હતી, કેટલા રૂપિયાની છે અને કઈ પ્રકારની છે? આ ચોરીની ઘટના ટીઆર પોલીસ છે અને ટીઆર પોલીસ છે 28 લાખની અને એ ચોરી અમારો બોઇલર નો માણસ છે એ કરીને ચાલ્યો. કેટલા રૂપિયાનો માણસ? 28 લાખ. હા, પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટાફના બી સ્ટાફને પોલીસ સાહેબની બધા મોટા સાહેબોને બધાએ ઝડપી તરત કાર્યવાહી કરીને તરત એનું પરિણામ મને લઈ આપ્યું અને માલ મુદ્દા માલ સાથે મને પકડીને પાછો આપ્યો.